પેલા સાગો તમને હું છું યાર આ તો મરી ગયો લાગે છે યાર પોલીસને ફોન કરવો પડશે પેલા નાના નાના ઓલો ઇન્ટેલિજન્ટ સીઆઈડી ને ફોન કરવો પડશે લે ઇન્સ્પેક્ટર ધુલા એય હું હમણાં ધંધો થોડો નબળો હાલે એવું લાગે છે એ તો હાલે જ છે ને કોઈ મરતું નથી યાર હમણાંથી એ વાત સાચી છે કોઈ મરતું નથી હા તું ચશ્મા ચશ્મા મૂક ને કમ ફોન એવો કમ હલો સાહેબ હલો હા હા મને એક લાશ મળી છે રોડ ઉપર લાશ હા તો તમે જલ્દી આવો એટલે હમણાં આવું પણ ગાડી નથી મારી પાસે હા તમે પણ ગમે કરો જલ્દી આવો મને બહુ બીક લાગે છે પણ સાહેબ એટલે આવું છું ઉભો તું નહીં ને લઈ જાય ભાગતો નહીં હા હા હું તમને કહું છું જલ્દી એટલે જલ્દી આવો નકર હું આ લાશ મૂકીને ભાગી જવાનો છું હા બસ આ લાશ પાસે ઊભો છો આવો તમે જલ્દી હા હા ગમે એમ કરીને ઉતાવળ રાખજો સાહેબ એ હા હા આય આય હાલો આય હું છું હું છું સાહેબ એ તો કયો એલા શાંતિ રાખ ને સમજો કેસ આવ્યો છે કેસ સોલ્વ કરવો પડશે સોલ્વ કરવાનો તો હોય જ ને ગાંડા હા હવે જવાને બોલો ડ્રાઈવર એ સકાર ક્યાં હોય ગયો આવે છે ફોન કોણે કર્યો હતો સાહેબ મે ફોન કર્યો તો મે આયા મને લાશ પડી છે અને કાક થઈ ગયું લાગે છે શું તમે દે બોલો બોલો સાહેબ તોડી નાખો ફોડી નાખો ફૂકો કરી નાખો કયા દરવાજા તોડવાના છે એલા ઘડી ખચવાઈ જા હચવાઈ નહીં હચવાઈ આ આ તકલીફ જો આયા લે લો સાહેબ લઈ જવાને ગાડ માં આવ્યો હતો તું આને એક મુક આવવાને વાત સાંભળ લે તુંને ઓળખે છો નહીં સાહેબ હું આને ઓળખતો નથી હો તો તો કેવી રીતે ખબર પડી કાલે લાશ છે એમ હું આમથી ગાડી લઈને આવતો તો તે મેં અચાનક બ્રેક મારી મેં હૂતેલો જોયો મેં બે ત્રણ વાર એને હલાવ્યો અવાજ દેકારા કર્યા ગાડીનો હોર્ન માર્યા તોય હારી ન સાગ્યો નહીં પીન પીડો હશે લા પીન ન પીડો કઈક ગડબડ છે હો આમાં કઈક લાગે તો છે મને એવું લાગે તો છે કા હા સાહેબ એટલે જ મેં તમને ફોન કર્યો મારી વાત સાંભળ હો ત્યાંની એક વસ્તુ અડી નથી ને હા હો સાહેબ નથી અડ્યો કાંઈ વસ્તુ નથી અડ્યો હું જોયો તો લાગે છે કડી તો હશે તે મને તેવું લાગે આ જ છે મારવામાં આ તું શાંતિ રાખ ખડી કડવા જા અને તલાશી લે કાંઈ આઈડેન્ટિટી કે એવું કાંઈ પડ્યું હે જોતો ખાતો કેવો લાગે છે શાંતિ રાખીને બેઠ મને કઈક છૂતો લાગે સા ગયો ગયો જ લાગે ગયો ગયો છે કોઈ ગયો 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 એલા અને કોને મારીને અહીંયા નાખો હોય છે ભૂલા હા સાહેબ જેને ફોન કર્યો ને એ મને અહીંયા બોલે બોલા સાહેબ તને તું જયારે અહીંયા આવ્યો ત્યારે લાશ આમ જ પડી હતી હા સાહેબ આમ જ પડી હતી લાશ મને એમ કેમ લાગે કે તે જ મારીને આને ઘા કરી હોય
એ સાહેબ મે કઈ નથી માર્યો, રેવા દેજો સાહેબ. મારા નામ મને તો એ જ લાગે આ જ માર્યો લાગે. એ સાહેબ આ તો હું અહીંથી નીકળો ને ત્યારે આવી રીતે ફૂતો તો હતો. કોઈ ગુનેગાર છે ને મારાથી બેચ્યો નથી. આ એસીપી કાનો છે સમજો. હાથમાં પડમાં પડ્યો હોય ને તો એ ગુનેગાર ને શોધીને એન્કાઉન્ટર કરું છું. એટલે જે હોય હાથું બોલ. માર્યો છે ને? એ સાહેબ મે નથી માર્યો, રેવા દેજો. બોલ આસો. હું હાસું જ બોલું છું, મે નથી માર્યો એને. આ સીઆઈડી છે સમજો. તો કોણે માર્યો? મને નથી ખબર. મને હું પૂછ, તમે પૂછો છો. આ વિલાય તો કોણ નીકળ્યું હોય ને? કેમ કે પૈસાની જરૂર તો એને છે અને મારા મોઢે અજાણ્યો રહેશે. ઓય ઓય લાય મારા પૈસા. એના પૈસા તને આય પાતે નથી દેવા. જાણે ખૂન કર્યું હોય છે અને પોતાના બચાવ માટે મને ફોન કર્યો હોય છે. મારી પાસે કઈ પૈસા છે જ નહીં, હું લુખો થઈ ગયો હાવ. આની પાસે પૈસા છે નહીં અને મારે મારી નાખવો પડશે હવે. એ મારા પૈસા દે તું ભાઈ હવે. મારી પાસે પૈસા કઈ છે નહીં, જા હવે. મને શરૂઆત થી કે હું થયું તું સાહેબ? હું અહીંથી ગાડી લઈને આવ્યો ને તો મેં અચાનક આ લાશ ભાળી અને સીધો ઉતરી પેલા મેં એની શ્વાસથળી માં જોયું. પછી હૃદયના ધબકારા જોયા પણ બંધ હતા. પછી સીધો મેં તમને ફોન કર્યો. બોલો. પછી હું જોતો. પછી સાહેબ એ સીધો તમને ફોન કર્યો. હે સર ભૂત ભૂત લા ભૂત નથી સાંભળ. એ હું જોતો તને. મને કે કઈ જોતો? કાલ રાતે પાર્ટીમાં ગયો તો ફૂલ થઈ ગયો તો થાય ને. હું જોતો. હે હે